પરિસ્થિતિને કારણે સામે આવ્યા હતા અને બીજી બાજુ પંચાવન કોરોનાના ભયને કારણે આત્મહત્યાની જે અ કહી શકાય અપનાવ્યું હોય તેવું પણ સામે આવ્યું હતું એક બાજુ જયારે ઘણી બધી જયારે પરિસ્થિતિ સામે આવતી હોય છે કે કયા કયા કારણો હોય છે આત્મહત્યા કરવા માટેના પરંતુ તેની સાથે અત્યારે આ દરેક પરિસ્થિતિમાં માત્ર માત્ર એક જ પરિસ્થિતિ સામે આવી છે કે કંઈક બાજુ ક્યાંક માનસિક પરિસ્થિતિ જે અયોગ્યના હોય બેચેની હોય તણાવ હોય કંઈક ચીડિયાપણું હોય તેના કારણે પણ ઘણા લોકો જે આત્મહત્યાનું જે પગલું ભરતા હોય છે ને તેની સાથે જ્યારે આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના જે મેથ્સના કોચિંગ ક્લાસ ટીચર એવા પાર્થ ટાંકે પણ ક્યાંક ઝંપલાવીને જે જીવન ટૂંકાવ્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે અને તેને લઈને અત્યારે સવાલ ઘણા બધા થતા હોય છે કારણ કે કોરોનાની જે આજુબાજુની જે પરિસ્થિતિમાં ક્યાંક દરેક લોકો અત્યારે તો જીવી રહ્યા છે અને તેની સાથે જ્યારે આત્મહત્યાનું પગલું ભરે તેને લઈને સવાલ ઘણા બધા થતા હોય છે પરંતુ તેની સાથે કોરોનાની પરિસ્થિતિમાં માનસિક રીતે જે સ્વસ્થ રહેવું એ ઘણું જરૂરી છે અને બીજી બાજુ જ્યારે લોકોને જે સૌથી વધારે ચિંતા એ રોજગારીની હોય છે કે જો રોજગારી નહીં મળે તો શું કરીશું અને તેના કારણે જે અત્યારે ઘણા લોકો ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે જયપ્રકાશ શર્મા કે જેઓ શિક્ષક છે ડોક્ટર પાર્થ વૈષ્ણવ કે જેઓ સાયકિયાટ્રિસ્ટ છે જે આપ આપણનું સૌ દુલાતું સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન પ્રશાંતભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ આત્મહત્યા એ અત્યારે જે ઘણા બધી વધી ગઈ છે લોકડાઉનથી લઈને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો બસોને જેટલા આત્મહત્યાના કેસ જે સામે આવ્યા છે અને બીજી બાજુ જ્યારે આજની જ વાત કરીએ તો આજે જ્યારે અમદાવાદમાં પાર્થ ટાંક કે જેઓ મેથ્સના કોચિંગ ક્લાસ હતા અને તે બ એક ખૂબ જ સારા એવા જે શિક્ષક પણ હતા અને તેમણે જ્યારે

કે વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિશાળી હોય તો એનાથી આત્મહત્યા માટે એ વ્યક્તિ જો પોતાની જાતની ઇમોશન્સને કે પોતાની લાગણીઓના ઉભરાણને કે પોતાનો ડિપ્રેશનને મેનેજ ન કરી શકે તો ચોક્કસ આવા પરિણામ આવી શકે એટલે ઘણી બધી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ આ તો તારું નબળું મન છે એટલે આવા વિચાર આવે છે મનને મજબૂત કરી નાખ પછી બધું ઓલરાઈટ થઈ જશે પણ એવું થતું નથી રીઝન એ છે કે આ એક પ્રકારની સમસ્યા છે રોગ છે ડિપ્રેશન જે છે એ રોગ છે ઘણી બધી વખત એનું જે ડેવલપમેન્ટ જે છે એનો જે વિકાસ જે છે એ સડન હોય છે દેખાય છે લોકોને એકદમ સડન કોઈ એક્ટ દેખાય છે પણ એની પાછળ ઘણા બધા વખત થી એવી વિચારણા ચાલતી હોય છે નકારાત્મક વિચારણા ચાલતી હોય છે કદાચ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય કોઈ ફેમિલી સ્ટ્રેસ હોય સોશિયલ ચિંતા કોઈ હોઈ શકે અથવા તો કદાચ દવા લેતા હોય અને દવા બંધ કરી હોય થેરાપી ટ્રીટમેન્ટ લેતા હોય બંધ કરી હોય એવું પણ હોઈ શકે ઘણી બધી વખત એવું થાય છે કે આપણે જોઈએ છે કે લગભગ આ સિઝનમાં હવે કદાચ આ પ્રકારના કેસો થોડા વધારે જોવા મળે છે આવું કોઈ ક્લિનિક આ માત્ર એક ક્લિનિકલ ઓબ્ઝર્વેશન છે કે જયારે એકદમ જ વાતાવરણ જયારે એકદમ ઠંડુ હોય કે વાદળાવાળું સેજ લાગતું હોય એવા સંજોગોમાં પણ આવા બધા કેસીસ વધારે જોવા મળે છે ખાસ કરીને કોઈ પણ પેન્ડેમિક છે બની શકે કે એવા કોઈક રીઝન છે કે જે પર્સનલ રીઝન છે કોઈની સાથે શેર ન કર્યા હોય એટલે ઘણા બધા લોકોને આશ્ચર્ય થાય પણ એ નક્કી છે કે આ પ્રકારના જે ડિપ્રેશનના કિસ્સાઓ વધતા જાય છે અને ડિપ્રેશનની જે ઉચ્ચતમ અવસ્થા જે છે એ છે સુસાઈડ તો એ સમજવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિ પોતે બહાર આવે જયારે પણ આવી કોઈ તકલીફ હોય ત્યારે એ પોતાની જાતને માત્ર એના વિચારોને આવા દબાવી ના દે કોઈની આગળ અભિવ્યક્ત કરે તે ખૂબ જરૂરી છે કદાચ એ નહીં થઈ શક્યું હોય કદાચ કોઈ ટ્રીટમેન્ટ માટે નહીં જઈ શક્યા હોય એવું ચોક્કસ મને લાગે છે અને કારણ કે મોટા ભાગે જે પ્રોબ્લેમ જે છે આપણા સમાજમાં એ છે સ્ટીગમા એટલે કે સામાજિક સંકોચ આ સામાજિક સંકોચ જે છે એ ઘણા બધા જીવ લઈ લે છે એની હજુ સુધી આપણને ખબર નથી અને આજ વાત આપણે બહુ ગાઈ વગાડીને કહીએ છીએ કે ભાઈ જાગો હવે સારવાર માટે આગળ આવો ડિપ્રેશન કે બીજી કોઈ પણ માનસિક સમસ્યા માટે સારવાર લેવી એ કોઈ શરમની વાત નથી તો આ વાત જો લોકો સમજશે તો તકલીફ ઓછી થશે જે ચોક્કસ છે ત્યારે ઘણા લોકોને અત્યારે તો આગળ આવવું એ જરૂરી છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પરિસ્થિતિથી અત્યારે તો નીકળતો હોય તો અત્યારે તેને લઈને તે પોતાના મા બાપને પણ કહી નથી શકતો તે એમ જ વિચારતો હોય છે કે જો હું મારા મા બાપને કહીશ તે લોકો અત્યારે હાલ મારા માટે શું વિચારશે તેવી પણ પરિસ્થિતિ ઘણી બધી સામે આવતી હોય છે ડૉક્ટર પાર્થ આ જ પ્રશ્ન આપણે કે એક બાજુ જ્યારે બુદ્ધિજીવી લોકોની વાત કરીએ તો તે અત્યારે હાલ ક્યાંક જે આત્મહત્યાનું જે પગલું ભરી લેતા હોય છે એક બાજુ જ્યારે આપણે સુશાંતસિંહ રાજપૂતનો જે આત્મહત્યાનો કેસ જોયો હતો બીજી બાજુ જ્યારે ઘણા બધા એવા જે નોન ફેઝ કહી શકાય તે અત્યારે હાલ આત્મહત્યા તરફ આગળ વધે છે અને બીજી બાજુ આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં પણ જે મેસના કોચિંગ ટીચર એવા જે પાર્થ ટાંકે પણ ક્યાંક જીવન ટૂંકાવ્યું છે તો આત્મહત્તાના જે એક જે દિવસે ને દિવસે જે કેસ વધી રહ્યા છે અને આત્મહત્યા એક જ વિકલ્પ પડતીઓ અત્યારે સવાલ પણ થઈ રહ્યો છે શું કહેશો તેના લઈને આત્મહત્યા બેઝિકલી એક ફિનોમિના છે જે આપણને ગેપ દર્શાવે છે કે વ્યક્તિને પોતાની તકલીફ અને એને મળતી મદદ વચ્ચે કેટલો બધો ગેપ પડતો હોય છે આમાં શું થાય છે કે તાવ આવે એટલે બધા તરત રિપોર્ટ કરાવવા જાય શાનો તાવ હશે અત્યારે તો બધા કોવિડ નો હશે કે નહીં એટલે છેલ્લો ટેસ્ટ પણ પહેલા કરાવી લે પણ જો વિચાર થોડાક નેગેટિવ આવે નબળા જેવું કશું જ નથી હોતું કોઈ બળવાન કે નબળું વિચારથી હોતું જ નથી વિચાર વિચાર હોય છે પણ માની લો કે વસ્તુમાં રસ ન પડતો હોય વાતચીત કરવું ન ગમતું હોય ચીડિયો સ્વભાવ થતો હોય નેગેટિવ વિચાર આવતા હોય અને જો ચૌદ દિવસ કરતા વધારે રહેતા હોય તો જેમ તમને પેલો સોની ઉપર તાવ ગયો તો ફેમિલી ફિઝિશિયન ની બદલે એમડી ને મળવા જઈએ જે અમારા પેશન્ટ ઘણી વાર માન્યતા કે એમ અમે હંમેશા સમજાવીએ કે ચૌદ દિવસ કરતાં વધારે જો તમારા કહેવાતા નેગેટિવ વિચાર રહ્યા જે તમારી એવરી ડે લાઈફ ને ડિસ્ટર્બ કરવા માંડે તમારા ફંક્શનિંગ ને તમારા ઇમોશન્સ ને તો તમારે હવે કોઈક ફ્રેન્ડ ફેમિલી મેમ્બર અથવા સો કોલ્ડ એક્સપર્ટ ની બદલે ખરેખર એક સાયકોલોજી સેક્યાટ્રીસ જેવા એક્સપર્ટ ને મળી અને સમજવું જરૂરી છે કે તમને ખરેખર શું હોઈ શકે છે આ એક વસ્તુ આપણે સમજવી છે કે કે બુદ્ધિજીવી લોકો તમે બહુ સરસ શબ્દ વાપર્યો ક્રિએટિવ પીપલ જે જે લોકોનું મગજ વધારે ચાલતું હોય એ લોકોને વિચાર પણ વધારે આવે તો સ્વાભાવિક છે કે એમને વિચાર વધારે આવે તો સુસાઇડના પણ વિચાર આવી શકે છે ક્રિએટિવ અથવા સક્સેસફુલ લોકોમાં સુસાઈડનું પ્રમાણ હંમેશા વધારે હોય છે કમ્પ્લીટેડ સુસાઇડ એટલે કે સુસાઇડ થી મૃત્યુ થનારા લોકો એ સ્ત્રી કરતા પુરુષ વધારે હોય છે અટેમ્પટેડ સુસાઇડ એટલે માત્ર કોશિશ કરવી એ પુરુષ કરતા સ્ત્રી વધારે હોય છે સક્સેસફુલ પુરુષ મિડલ એજેડ હોવું આ બધા જ સ્પેસિફિક ફેક્ટર્સ છે પ્લસ તમે આ આખા પેન્ડેમિક ની ચર્ચા આપણે કેટલી વાર કરી ચૂક્યા કે એની મેન્ટલ ઇફેક્ટ કેટલી બધી હશે આર્થિક ઇફેક્ટ કેટલી બધી હશે વલ્નરેબલ પોપ્યુલેશનમાં જે પણ વ્યક્તિ આપણી વચ્ચે હાજર નથી આજે ચોક્કસ આવે અને આઈ થિંક આ શો દ્વારા સમજવાની જરૂરત છે કે એ દરેક વ્યક્તિ કહેવાય જે પ્રકારનો તણાવ અનુભવ કરતો હોય પૈસા સફળતા કોઈને સુસાઈડની વેક્સિન નથી આપતી ઓન ધ કોન્ટ્રી આવા લોકો એક્સપ્રેસિવ ઇમોશનલ અથવા રિસ્ક ટેકિંગ વધારે હોય છે જેના કારણે આમનામાં જ સુસાઈડનું પ્રમાણ હંમેશા વધારે પ્રોફેશનલ્સમાં સુસાઈડનું પ્રમાણ આ બધા સાયકોલોજીકલ કારણસર વધારે હોય છે જી ચોક્કસ અત્યારે જ્યારે આપણે સુસાઇડની વાતો સાંભળતા હતા તો સવાલ એ થતો હોય છે કેમ એમણે આત્મહત્યા કરી તે દરેક દરેક સવાલ લોકોને થતો હોય છે તેની સાથે જયપ્રકાશભાઈ આ જ પ્રશ્ન આપને કારણ કે તમે એક શિક્ષક છો અને શિક્ષક એમ કહી શકાય કે ઘણી બધી વસ્તુ જે સારી સારી શીખવાડતા હોય છે અને જે રીતે કોઈ પણ એક વિદ્યાર્થીઓ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો શિક્ષક દ્વારા તો કરવામાં આવતા હોય છે પરંતુ જ્યારે એક શિક્ષક શિક્ષક જ ક્યાંક આત્મહત્યાનું જે પગલું ભરતા હોય છે તો તેના લઈને તમે શું કહેશો આમાં જેમ કીધું એક બહુ સારી વાત કીધી કે જે પ્રોફેશનલ જે હોય છે ક્રિએટિવ માઇન્ડ જે વધારે હોય છે એ પોતાને બહુ સારી રીતે ફોર્સ કરતા હોય છે કામ માટે અને એન્ગેજ રહેતા હોય છે કન્ટિન્યુઅસલી એટલે એમનું એક્સપેક્ટેશન સિચ્યુએશનમાં વધારે વધારે હોય છે જે પેન્ડેમિક ને જે સિચ્યુએશન આવી છે એના અંદર જો તમે જુઓ તો શિક્ષણ ક્ષેત્રમાં સૌથી વધારે ડાઉનફોલ છે અને ક્લાસીસ હોય કે સ્કૂલ હોય બધી બંધ છે આવી સ્થિતિના અંદર જે ક્રિએટિવ માઇન્ડ જે છે એને ઓબસ્ટ્રેકશન કરી દીધું એટલે તમે ક્યાંક ગુચવાઈ ગયા તમે તમને ક્યાંક સ્ટોપ કરી દેવામાં આવ્યો છે અને માર્ચ થી લઈને હજી સુધી કોઈ બી નિર્ણય આના માટે નથી દેવામાં આવ્યો હવે જે સ્કૂલો છે એના માટે તો સમજી શકે છે પણ ક્લાસીસ બી જે ચાલી રહ્યા છે નાના હોય કે મોટા હોય પણ એમાં બી ઘણા બધા પ્રોફેશનલ લોકો અંદર ઇન્વોલ્વ છે હવે એ જે એમની સ્થિતિ થઈ છે એવા ઘણા બધા સ્થિતિમાં છે અમુક જણા એને કાબુમાં કરી શકતા હોય છે અમુક એને કંટ્રોલ નથી કરી શકતા હોતા અમુક વાર એક્સપેક્ટેશન બહુ વધારે થઈ જતું હોય છે પણ સિચ્યુએશન જે છે એ એક્સપેક્ટેશનને પૂરું નથી કરી શકતી તો અંડર એ ડિપ્રેશનમાં આવે છે અને એને એ વખતે ક્યારેક અમુક વાર ક્યાંક સૂચતું નથી એન્ડ કારણ કે સિચ્યુએશનમાં ઇમ્પ્રુવમેન્ટનું બી ક્યાંય એને સિચ્યુએશન દેખાતી નથી અને મે બી હોઈ શકે કંઈક નવા પ્રોજેક્ટ લઈને બેઠા હોય અને એ પ્રોજેક્ટ હવે આ સિચુએશન ના અંદર બ્લોક થતા હોય અને એનું બી ટેન્શન આવતું હોય અને મોસ્ટ પ્રોબ્લી આવ્યું છે કે આમાં સૌથી વધારે જે સ્ટ્રોંગ બોન્ડિંગ હોય એના જોડે જો ફિલિંગ શેર કરવામાં આવે સિચુએશન ડિસ્ક્રાઇબ કરવામાં આવે અને લોકો એના આસપાસના જે લોકો છે એને હેલ્પ આઉટ કરે તો એ સિચ્યુએશન થી ઉપર આવી શકે છે પણ આજના ટાઈમમાં એક શિક્ષક અને સ્ટુડન્ટ આ બેવ વચ બેવમાં હકીકતમાં બહુ વધારે માનસિક દબાણ છે સ્ટુડન્ટમાં બી છે અને જે ટીચર છે એમાં ઘણા બધા એવા છે જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છે જે નથી તો એવા ઘણા બધા છે આઈ હોપ કે આવી સિચ્યુએશન બહુ જલ્દી ઇમ્પ્રુવ થાય અને એવી ઘણી બધી જે લાઈફ છે એ એ સેવ થઈ શકે અથવા મે બી આઈ વુડ આઈ વુડ સજેસ્ટ કે એવા કોઈ ટીચર્સ હોય કે એવા કોઈ સ્ટુડન્ટ હોય આઈ વુડ સજેસ્ટ કે એ લોકો કોઈ સારી ટ્રીટમેન્ટમાં જાય કાઉન્સેલિંગ કોઈ એમનું કરે

પીપલ ઓન એક્સપર્ટ ને જે પ્રોફેશનલ છે એ બધા આના માટે બી એક ચર્ચા કરવી જોઈએ એન્ડ દે શુડ ફાઇન્ડ આઉટ કે આ સોલ્યુશન કેવી રીતે ઇઝી વે માં લઈ લઈ જવાય તાકી આ ફ્રસ્ટ્રેશન જે છે એમાંથી બધા ઘણા બધા લોકો બહાર આવે જે ચોક્કસથી અત્યારે જ્યારે ફ્રસ્ટ્રેશનમાંથી બહાર આવવું એ ઘણું જરૂરી છે કારણ કે જે આત્મહત્યાનો જ્યારે વિકલ્પ કોઈ પણ વ્યક્તિએ જ્યારે પસંદ કરતો હોય છે તો સૌથી મોટો જે સવાલ એ જ્યારે ઊભો રહેતો હોય છે કે ચિંતા હશે અથવા તો કોઈ આર્થિક સંક્રમણ હશે અથવા તો એ તે ડિપ્રેશનમાં હશે પરંતુ પ્રશાંતભાઈ અત્યાર સુધી જે આપણે ઘણા બધા જે વ્યક્તિઓને જોયા છે કે જે આત્મહત્યા એટેમ્પ્ટ કરતા હોય છે એટલે કે જે સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય છે અને તેમાં પણ આપણે પ્રોફેશનલ વ્યક્તિઓને પણ આમાં જોયા છે કે ક્યાંક તેઓ આત્મહત્યા કરતા હોય છે પરંતુ તેની પાસે સવાલ થતો હોય છે કે કયા કારણોસર અને આમાં એમ કહી શકાય કે કોર્પોરેટ સેક્ટર આમાં કેટલું જવાબદાર છે કોર્પોરેટ સેક્ટર તો એવું છે કે એમાં તમે જેટલું કામ કરો એટલું ઓછું પડે તમે ધારો કે ચોવીસ કલાક કામ કરો તો એમ કે કે પચ્ચીસમો કલાક ક્યાં ગયો તમારો અમને આપો કારણ કે એ પેલું છે કે તમે જેટલું હોમતા જાઓ એટલો અગ્નિ વધારે પ્રબળ બનતો જાય કોર્પોરેટ સેક્ટર નો નિયમ છે કે તમારી પાસે જેટલું છે એટલું બધું જ નીચોવી નાખવામાં આવે કારણ કે દરેકને માત્ર ને માત્ર માં જ રસ છે અને એ પણ ઇકોનોમિકલ ગ્રોથમાં કોમ્પિટિશનમાં એમાં રસ છે ઓવરહેડ વધારે હોય આપણે સમજી શકીએ છીએ ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ હોય બધી વાત બરાબર છે પણ ultimately કોર્પોરેટ સેક્ટર માટે એનો જે એમ્પ્લોયી છે જે માણસ છે એ પણ એક કોમોડિટી જ છે એટલે એને પણ એમાંથી કેટલું એને વળતર મળે છે એ જોતા હોય છે બધા જ કારણ કે આખું માર્કેટ માર્કેટ અને માર્કેટિંગ ડ્રીવન આખી આ અત્યારે દુનિયા થઈ ગઈ છે અને એટલા માટે આ બધી જ બાબતો જે છે કોર્પોરેટ ફિલ્ડ ને એટલા માટે લાગુ પડે છે કે એ લોકો બહુ જ ઝડપથી નફા નફા બાજુ વિચારનાર એક આખું તંત્ર છે અને બધા વિચારતા હોય છે પણ કોર્પોરેટમાં એટલા માટે વધારે વિચારતા હોય છે કારણ કે એમના દરેકે દરેક સ્તરના લોકો પાસેથી મોટા એ નાના પાસેથી કામ કરાવવું એવી જ ટ્રેનિંગ એમને મળતી હોય છે અને તમે જુઓ કે અત્યારે પ્રોબ્લેમ પણ એક છે બીજો કે કોર્પોરેટ તો બરાબર છે પણ અમુક જે સો કોલ્ડ મોટિવેશનલ સ્પીકર્સ છે એ બધા પણ લોકોને એમ કે છે તમારે વધારે કમાવું જોઈએ તમારે વધારે એટલે દરેક લોકોને કોઈ એક જાતની રેટ રેસમાં જ બધાને મૂકી દેવાની આખી વાત છે ની આખી વાત એ મનોવિજ્ઞાન પ્રમાણે બહુ જુદી છે આ તો પ્રેરણાની ખાલી વાત કરે છે પણ ખરેખર એ તાકાત હોય કે ના હોય માણસમાં એને જરૂર છે કે નહીં એ ખરેખર ગોલ નહીં એ બધું જોયા વગર જયારે જ્યારે વ્યક્તિ એની અંદર જયારે હોમાઈ જાય છે રેસ ની અંદર ત્યારે ડેફિનેટલી કોઈ દુષ્પરિણામ આવે જ છે આ માત્ર અત્યારે આ એક કિસ્સો છે એટલે આપણે આ બધી વાત કરીએ છીએ બાકી તમે જુઓ કે કેટલા બધા રૂટિન માં આપઘાત થાય છે આ બધા આપઘાત ની પાછળ બહુ જ મોટા કારણો ઇમોશનલ અને ફાઇનાન્શિયલ બંને હોય છે એટલે પૈસો પણ એક બહુ મોટો ભાગ ભજવે છે આના માટે હું તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું કદાચ શિક્ષક ની જ વાત છે એટલે મારી પાસે એક શિક્ષક હમણાં લોકડાઉન દરમિયાન અથવા એના પછી તરત આવતા હતા એને એક પ્રોબ્લેમ એ ડિપ્રેશન એટલે આવ્યું હતું કે એને ફેસ ટુ ફેસ એને જે સ્ટુડન્ટ નહોતા દેખાતા અને માત્ર સ્ક્રીન પર દેખાતા હતા એટલે એને આમાં મજા જ નથી આવતી એટલે કે મારે ના રિએક્શન જ નથી મને જોવા મળતા

પણ બીજું કારણ એ પણ છે કે આપણો આખો જે સોસાયટી છે એની જે વેલ્યુઝ જે છે એવી રીતે બદલાઈ રહી છે કે જેની અંદર હ્યુમન વેલ્યુઝ જે છે એ ઘટી રહી છે જીવનની જે મહત્તા છે એ ઘટી રહી છે માત્ર પ્રોડક્શન અને પ્રોફિટ આ બે જ બાબતોનું કેન્દ્રિત થઈને આપણે બધા મોટા ભાગના લોકો જીવતા હોય છે અને એટલા માટે આ પ્રોબ્લેમ જે છે ધીરે ધીરે વધતો જાય છે ઇન્વેસ્ટમેન્ટ બહુ જ મોટું કર્યું હોય રિટર્ન જે છે એ આવવાની કોઈ ગેરંટી નથી અત્યારે કે ના તમને રિટર્ન ચોક્કસ મળશે અને એટલા માટે દરેક માણસને આગળ વધવું છે નો ડાઉટ એના જે નાનું છે પણ પ્રોબ્લેમ એ છે કે અનસર્ટનિટી એક જ સેક્ટરમાં આખા વિશ્વમાં અનસર્ટનિટી છે અને આ અનસ અનસર્ટનિટી નો ભોગ ઘણા બધા બને છે એમાંથી કદાચ પ્રોફેશનલ્સ પણ બને છે કોર્પોરેટ સેક્ટર વાળા પણ બને છે એટલું જ નહીં પણ ખરેખર તો ઘણી બધી વખત તો હાઉસવાઇફ પણ બને છે કારણ કે એને કેટલી જગ્યાએ પહોંચી વળવું એ પણ એક છે એટલે બહુ બહુ વાસ્ટ બાબત છે આ કોઈ ડિપ્રેશન છે એ કોઈને છોડતું નથી ડિપ્રેશન નેગેટિવિટી કોઈને છોડતા પસંદ કરીને નથી આવતા માણસ માત્ર ને થઈ શકે છે ને આપણે એ સિરિયસનેસ ને સ્વીકારવી પડશે જે ચોક્કસ અત્યારે હાલ ક્યાંક જે કોર્પોરેટ સેક્ટરની તો વાત કરીએ પરંતુ કોર્પોરેટ સેક્ટરની સાથે સાથે અત્યારે જે યુવાઓના યુવાનો જે અત્યારે જે આપણું ભારતનું જે સૌથી મોટું યુવાધન છે ને તેમાં પણ ક્યાંક ડિપ્રેશનનો જે ભોગ અત્યારે ઘણા બધા બનતા હોય તેવું પણ સામે આવતું હોય છે ડૉક્ટર ભારત આ પ્રશ્ન આપને કારણ કે આપણે જ્યારે કોર્પોરેટ સેક્ટરની તો વાત કરીએ પરંતુ તેની સાથે યુવાઓમાં પણ ક્યાંક અત્યારે આત્મહત્યા એક વિકલ્પ હોય તેવું લાગતું હોય છે કારણ કે પરિસ્થિતિ એવી છે કે ક્યાંક જે ડિપ્રેશન આવી જતું હોય છે અમુક અમુક લોકોની જે રોજગારી જતી રહેતી હોય છે તેના કારણે પણ તે ક્યાંક ડિપ્રેસ થઈ જતા હોય છે અને ત્યારબાદ આ પગલું ભરતા હોય છે તો યુવા વર્ગને લઈને તમે શું કહેશો આમાં શું છે કે કોવિડને કારણે સોશિયલ ડિસ્ટન્સ તો થયું પણ લોકો વચ્ચે ઇમોશનલ ડિસ્ટન્સ પણ ઘણા વધી ગયા છે પહેલા આ લોકોને એમ લાગતું હતું કે લોકડાઉન ને કારણે ઘરમાં રહ્યા એટલે ફેમિલી સાથે સારું વધારે બનવા માંડ્યું પણ ગ્રેજ્યુઅલી અમે એમ જોતા ગયા કે ફેમિલી વચ્ચે રહી અને લોકો એમના ઉપર જ ગુસ્સે વધારે થતા ગયા મતભેદ પણ વધતા ગયા કારણ કે આ એવી પરિસ્થિતિ છે કે જેમાં એસ્કેપ કોઈ અવેલેબલ નથી ઇમિજિએટલી આપણે આમાંથી બહાર આવી ચૂકીનો એ ખ્યાલ નથી આવતો આપણે યુથ કે યંગ જનરેશનની વાત કરીએ અને હું ખાસ કરીને કેતો છું કે જનરેશન z જે આજની જનરેશન છે ઓગણીસો નેવું પછી જન્મેલા લોકો એ થોડાક રેસ્ટલેસ છે એમને દરેક વસ્તુ થોડીક જલ્દી જોઈએ છે એ કે નોટ વેટ એટલે ટ્રાફિક સિગ્નલ પર પણ ઉભા હોય લાલ લાઈટ હોય તો પણ એ લોકો ઓન મારશે જાણે કે એમના માટે લાઈટ ચાલુ થઈ જવાની હોય અને બીજો પ્રોબ્લેમ છે કે એમને આનંદ બહુ જલ્દી જોઈએ છે પ્લેઝર પ્રિન્સિપલ ઉપર વર્ક બહુ જ કરે છે આ બધાને કારણે વસ્તુ ઇન્સ્ટન્ટલી મળી તો એને સક્સેસ માને છે અને વસ્તુ માટે વેઇટ કરવું પડ્યું એને ફેલ્યોર માને છે અત્યારની જનરેશન નથી સમજતી કે વેઇટ કરવું એ સક્સેસની સીડી છે વેઇટિંગ ઇઝ નોટ અ ફેલ્યોર એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ તમે જ્યારે એમ કહો કે કોર્પોરેટ જોબમાં પ્રેશર આપે છે પણ કોણ નથી જાણતું કે કોર્પોરેટ જોબમાં જવામાં પ્રેશર તો આવવાનું જ છે એ એક્સેપ્ટ કરી અને સીડીને જલ્દી ચડવા માટે પ્રેશર જલ્દી લઉં જેથી કે સક્સેસ જલ્દી આવે પૈસો જલ્દી આવે લોન જલ્દી લઈ લઉં ઘર જલ્દી લઈ લઉં લાંબી ગાડી તો ઘરની બહાર હોવી જ જોઈએ લોકોની એક્સપેક્ટેશન એટલી અનરિયલિસ્ટિક થતી જાય છે કે આ બધાના અંતે આ રીતે સાયકોલોજીકલ સમાજમાં પરિસ્થિતિ ઊભી થવાની હતી એ બહુ જ સ્વાભાવિક વસ્તુ છે યંગ જનરેશનનો પણ વાંક નથી યંગ જનરેશનને કદાચ એ રીતે મોટી પણ કરવામાં આવી છે કે એમને આ બધી વસ્તુ બહુ જલ્દી જોઈએ છે બધાના અંતે દરેક વસ્તુમાં રસ્તો નીકળવો શક્ય ના પણ હોય તો વસ્તુનો અંત લાવવો ક્યારે કોઈ રસ્તો હોતો જ નથી કારણ કે ડેથ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ એને એક એસ્કેપ રૂટ તરીકે જોતો હોય છે કે મારાથી રસ્તો નથી નીકળતો તો કદાચ મારી તકલીફમાંથી મને મુક્તિ મળે મને અહીંયા એ પણ ચર્ચા કરવી છે કે સુસાઇડ સર્વાઈવર્સ જેમના ઘરમાં સુસાઇડ થયા હોય એ ફેમિલી મેમ્બર્સની કેટલી ખરાબ માનસિક પરિસ્થિતિ આગળ થતી હોય છે એમનું કેટલું બધું પ્રોજેક્શન થતું હોય છે એમના કેટલા વાક આરોપ પ્રત્યારોપ નીકળતા હોય છે એમને પણ કેટલા લોકોને ડિપ્રેશન થતા હોય છે એવા કેટલાય સુસાઇડ કરેલા લોકોના ફેમિલી મેમ્બર્સ આવતા હોય છે કે અમે લોકો આ વસ્તુને સ્ટિગ્મા તરીકે સમાજમાં અમને જોઈએ છે કે અમારા કોઈક સગાએ સુસાઇડ કર્યું મતલબ અમે ખરાબ છે એવું અલ્ટિમેટલી ખરાબ નથી વ્યક્તિ નથી વિચાર નથી પરિસ્થિતિ ખરાબ આ એક પ્રકારનો રોગ હોઈ શકે છે માનસિક અવસ્થા હોઈ શકે છે જેને ઓળખવી જરૂરી છે એડિક્શન તરફ જઈ અને અગેન એક ઇન્સ્ટન્ટ રસ્તો સમજે છે કે સ્મોક કરીશ તો ટેન્શન ભૂલી જવાશે કોર્પોરેટ સેક્ટરમાં યંગસ્ટર્સ કામ કરતા વિચારે કે ડ્રિંક કરીશ તો ભૂલી જવાશે પણ આ રસ્તો નથી હોતો એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવું પડે પ્રોબ્લેમને ઢાંકવાથી પ્રોબ્લેમ પતી નથી જતી જે ચોક્કસથી અત્યારે હાલ જ્યારે પ્રોબ્લેમ હોય છે તો ત્યારે કોકની જોડે તમે શેર કરો તો ક્યાંક તે પ્રોબ્લેમનું નિવારણ અને નિરાકરણ પણ આવતું હોય છે કારણ કે અત્યારે હાલ જ્યારે માનસિક બેચેની હોય તણાવ હોય કોઈ પણ ચિંતા તો દરેક લોકોને ચિંતા તો હોય છે પરંતુ તમે જો એને શેર કરશો અથવા તો કોઈક વ્યક્તિની જ્યારે વાત કરશો તો તે વસ્તુનું નિરાકરણ પણ આવશે ભાઈ છેલ્લે આપણા પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે અત્યારની પરિસ્થિતિ ક્યાંક એવી જોવા મળતી હોય છે કે ક્યાંક વિદ્યાર્થીઓ હોય જે રીતે શિક્ષકનું પણ અત્યારે આત્મહત્યાનું જે પગલું સામે આવ આવ્યું છે અને તેને લઈને તમે છેલ્લે એક શું મેસેજ આપવા માગશો અત્યાર હાલની જે જનરેશન છે તેના વિદ્યાર્થીઓને તેની સાથે શિક્ષકો અને તેમના માતા પિતાને

હવે થાય છે શું અમુક વાર હું સ્ટુડન્ટને બી અમુક વાત કરતા કરતા એમને કઈક ઇન્સ્પાયર કરીએ એમને મોટિવેટ કરીએ સાથે સાથે જોડે જોડે એ કરતા જઈએ છીએ અમે લોકો અને એટ ધ સેમ ટાઈમ પેરેન્ટ્સનો બી અમુક બહુ ઘણો બધો દબાવ હોય છે અને એ એક્સપેક્ટ કરે છે કે એમને રિઝલ્ટ જોઈએ સારામાં સારું રિઝલ્ટ જોઈએ આઈ હાવ ટુ કાઉન્ટ મારે એમના જોડે વાત કરવી પડતી હોય છે અમુક વાર અને કહેવું પડતું હોય છે કે આ સિચ્યુએશન એવી નથી નોર્મલ નથી યુ તમારે ખાલી એટલું જ જોવાનું કે તમારું બાળક કોઈ એક્ટિવિટીમાં એન્ગેજ છે અને એના પાછળ રિઝલ્ટ પાછળ ના પડો લેટ હિમ એન્જોય વોટ એવર ઇઝ ગોઈંગ એ મારા હિસાબથી આ સિચ્યુએશનમાં કોઈ બી પેરેન્ટસે છોકરા પર કોઈ દબાણ આપવાનું કોઈ જરૂરત નથી ધીરે ધીરે સિચ્યુએશન જેવી રીતે સુધરતી જશે એવી રીતે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થતા જશે અને એટ ધ સેમ ટાઈમ હું ટીચર્સ માટે બી એવું કહીશ કે આજની સ્થિતિ જે છે એ કાયમ માટે નથી ધીરે ધીરે ઇમ્પ્રુવાઇઝેશન થશે અને જયારે બી એ કોઈ બી સ્ટુડન્ટ જોડે ઇન્ટરેક્ટ કરે તો મારો એવો અભિપ્રાય છે કે શ્યોરલી સબ્જેક્ટ ઓરિયન્ટેડ ના રહે એમની માનસિક જે તણાવ હોય એમાં બી હેલ્પ કરે અને એમને મોટિવેટ બી કરતા રહે અને કોઈ બી દબાણ અતિશય ન લાવે ના તો કોઈ પેરેન્ટ્સ પર લાવે ના સ્ટુડન્ટ પર લાવે ના પોતાના પર લાવે દેટ ઇઝ વોટ આઈ વિશ અત્યારે ક્યાંક કોરોનાની જે પરિસ્થિતિ છે ને તેના કારણે જે આત્મહત્યાના જે અત્યારે કિસ્સાઓ પણ વધી રહ્યા છે પરંતુ તેની સાથે આ દરેક વસ્તુની અંતમાં એક જ વસ્તુ જે સામે આવી છે કે અત્યારે હાલ વાતચીત કરવી એ ઘણી જરૂરી છે કારણ કે અત્યારે હાલ જે આત્મહત્યા એ છેલ્લું પગલું નથી કોઈ પણ જે રીતે ડૉક્ટર પાર્થે કહ્યું કે અત્યારે હાલ જ્યારે પરિસ્થિતિ કોઈ પણ હોય તો તેના તેનો જે અંત જ એ અત્યારે યોગ્ય નથી તમે વસ્તુની જોડે વાત કરો અથવા તો તેનું નિરાકરણ લાવો કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ને આત્મહત્યા જ એક વિકલ્પ

બીજી બાજુ જ્યારે આપણે લોકડાઉનની પરિસ્થિતિની વાત કરીએ તો લોકડાઉનમાં પણ જ્યારે ઘણા 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 ખરા લોકો જે તણાવની વચ્ચેથી અત્યાર પસાર થતા હતા ક્યાંક બેચેની પણ હતી ડિપ્રેસ પણ થઈ ગયા હતા કે હવે ઘરમાંથી બહાર નથી નીકળતું શું કરીશું શું નહીં પરિસ્થિતિ આ ઘરની કેવી ચાલશે પરંતુ એ દરેકની વચ્ચે અત્યારે હાલ તો જે કહી શકાય કે જે આત્મહત્યા એ મુખ્ય વિકલ્પ નથી અત્યારે હાલ ઘરના જે મેમ્બર્સ છે તેમની સાથે પણ વાત કરવી અત્યારે જરૂરી છે કારણ કે તે દરેક પરિસ્થિતિનું અત્યારે નિરાકરણ જે ઘરમાંથી જ આવી શકે છે તેની સાથે